નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ યસ બધા રાહ જોતા હશે કે સર કોલેજો નવી ખુલી રહી છે. એક બાજુ એ ન્યૂઝ આવ્યા છે, ટાઇટલ તો એવા પણ હતા કે 50 નવી મેડિકલ કોલેજો આ વર્ષે ખુલશે. થોડું ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું, ખુલશે નહીં, ઓલરેડી ખુલી ચૂકી છે અને એ બધી સીટ આ વખતે બધા સ્ટુડન્ટને મળશે, એવા એક ન્યૂઝ. બીજું એનએમસી, એ લોકોનું આખું એક હવે જેને કહેવાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જેના માટે ગેઝેટ બહાર પડતા હોય છે, એને લઈને પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ ઉપર વિડીયોઝ આવી રહ્યા છે. રૂલ્સ ઓલમોસ્ટ સેમ હતા, એક બે ચેન્જ એવા થયા છે, એ પણ આપણે ડિસ્કશન કરશું કે એજ ને રિલેટેડ છે. ગવર્મેન્ટ સિંગલ વિન્ડો સિસ્ટમ લાવે છે, એ પણ ન્યૂઝ ઓલરેડી આવી જ ગયેલા હતા, હવે એને કાયદાના સ્વરૂપ અપાઈ રહ્યા છે, જેને આપણે ગેઝેટ્સ કહેતા હોઈએ છીએ. યસ, તો એ પણ આપણે આ વિડીયોઝની અંદર આ બે પોઈન્ટ ઉપર વ્યવસ્થિત ડિસ્કશન કરી લઈએ. એના માટે હું થોડું ફ્લેશબેકમાં જઈશ. યસ, એક ન્યૂઝ હતા 27 ફેબ્રુઆરી. અમારા યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી સેક્શનમાં પણ આવા બધા જે અમને એકદમ ઓથેન્ટિકેટ ન્યૂઝ લાગે એ મૂકતા હોઈએ છીએ, રાઈટ? તો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો અને આ વિડીયો બહુ ધ્યાનથી જોજો, એટલે તમને ઘણા પોઈન્ટ્સ એવા મળશે કે જેના લીધે તમારી જે કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ પણ ખૂબ જ સરળ અને વ્યવસ્થિત, તમને ડર વગર, કોઈ હેઝિટેશન વગર અને તમે વ્યવસ્થિત ભરી શકશો. ટાઈમલાઈન કેવી રીતે સાચવવી, નાના મોટા ઇશ્યુઝ ગવર્મેન્ટના ટાઈમલાઈનના લીધે શું આવવાના છે એ પણ તમને થોડા સમજાશે. બધા હું દૂર નહીં કરી શકું, પણ હા, એ 100% કે તમારો ટાઈમ વેસ્ટ નહીં થયો હોય, તમને બેનિફિટ શ્યોર શોર્ટ થશે. 27 મેના ન્યૂઝ હું એટલા માટે યાદ કરું છું કે તે દિવસે જ ગવર્મેન્ટનું એક ન્યૂઝ હતું જ એ જ રીતનું કે 4 ગવર્મેન્ટ કોલેજ ખુલવાના ચાન્સ છે, જો ખુલશે તો 400 બેઠકો વધશે. એમાં સેન્ટર હતા અરાવલી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ. આ 4 ડિસ્ટ્રિક્ટના નામ આપેલા કે જે ચારે 4 ડિસ્ટ્રિક્ટની અંદર અત્યારે મેડિકલ કોલેજ છે નહીં, રાઈટ? ઓકે, ચાન્સ હતો પૂરેપૂરો, ખુલી નથી. એની જગ્યાએ આપણને બેનિફિટ્સમાં બીજું શું મળ્યું, તો એ પણ ન્યૂઝ અમે આપેલા કે ગુજરાતમાં આ હતા ન્યૂઝ, આઈ થિંક 17-5 અમે એ પણ આપી જ દીધેલા. ગુજરાતમાં અત્યારે 2 કોલેજ અને પછી તરત જ પાછી 1 કોલેજ હજી પણ વધી, 2 કલોલના સરાઉન્ડિંગમાં છે. આ 3 કોલેજ પ્રાઇવેટ કોલેજો ખુલી છે, 3 કોલેજની ડિટેલ પણ અમે તમને વિડીયોમાં આપી દીધી છે. આના પછીના ન્યૂઝ છે ટાઈમ્સ માંડી અને ગુજરાત ભરના નહીં, આખા ઇન્ડિયાના બધા જ ન્યૂઝ પેપરમાં ન્યૂઝ આ જ રીતે આવેલા છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં 50 ન્યૂ મેડિકલ કોલેજીસ ખુલવાની છે. થોડું અહીંયા આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એકચ્યુઅલી આ ડેટાને તમારે જોવાનો છે. 2022 નું જે કાઉન્સેલિંગ પૈતું ત્યારથી લઈ અને 2023 એઝ ઓફ નાવ, આપણે જે આજે ડેટ જોઈએ છીએ, આપણી ડેટ આજે છે 12/6/2023. યસ, આ ડેટ સુધીમાં ટોટલ એકચ્યુઅલી 50 મેડિકલ કોલેજ ખુલી ચૂકી છે, કારણ કે આ પ્રોસેસ બહુ લાંબી હોય છે. હું ત્યાં સુધી તમને અપડેટ આપી શકું એમ છું કે આ 50 નહીં, ઓલરેડી લાસ્ટ યરના કાઉન્સેલિંગ 2022ના કાઉન્સેલિંગ પછી 2023 નું જે કાઉન્સેલિંગ થશે એમાં જો તમે કોલેજની સંખ્યા જુઓ તો 2022માં કાઉન્સેલિંગ ટાઈમે મારી પાસે જે લાસ્ટ ડેટા નવેમ્બર 2022માં જોયેલો ત્યારે કોલેજ હતી 640 અને અત્યારે કોલેજ છે 695. આ ડેટા હું તમને વારે વારે બધા વિડીયોમાં અપડેટ પણ આપતો રહું છું, મતલબ ઓલરેડી 2022-23ના કાઉન્સેલિંગ સુધીમાં 55 મેડિકલ કોલેજીસ એડ થઈ ચૂકી છે કે જેની અંદર આ વર્ષે પહેલું વર્ષ હશે, રાઈટ? સેકન્ડ, ત્યારે સીટ હતી 93,357, અત્યારે એઝ ઓફ નાવ આજ સુધી અત્યારે સીટ છે 106,333.
मतलब शु थे 12,000 प्लस मेडिकल सीट ऑलरेडी वधी चूकी छे 2023 ना काउंसलिंग माटे। यस आ बधा न्यूज़ मां त्यां सुधी लखाय छे के 1,07,658 सीट थशे, तो मे बी आपणे ए प्रार्थना राखी शकीए के हजी पण अत्यारे 1,06,333 सीट देखाड़े छे। जो पेपर मां जे रीते छे 1,07,658, तो मे बी कदाच एकाद बे कॉलेज पण एड थाय, हजी पण जे इंस्पेक्शन बाकी छे के कंई पण अपडेट आवशे तो त्यां कोई कॉलेजमां सीट वधी पण शके। राइट, एज ऑफ नाउ सिचुएशन आपणे एवी कही शकीए के 2023 ना काउंसलिंग माटे ऑल ओवर इंडियामां 695 कॉलेजीस अने 1,06,333 सीट, आ अपडेट छे 12/6/2023 સુધી। યસ, આ સિવાય જે એક ન્યૂઝ આવતા હોય છે, હું એમાં બહુ ડિટેલમાં એટલા માટે જવા નથી માંગતો, પણ ખાલી અપડેટ આપી દઉં છું કે ગવર્નમેન્ટ આ બધી જ કોલેજોનું એક ઇન્સ્પેક્શનનું એક ટાઈમલાઈન હોય છે, એ મુજબ પહેલા 150 કોલેજમાં આવતું હતું કે ભાઈ 150 કોલેજમાં ગવર્નમેન્ટે કંઈ પણ અપગ્રેડ માટેનું, અપડેશન માટેનું કે કોઈ ચેન્જીસ માટેની એ લોકોને અપડેટ આપેલી છે, એ ઘટીને 40 સુધી પહોંચ્યું, બાકીના 110 કોલેજોને આગળના યર માટે કન્ટિન્યુટી માટે અપડેટ થઈ ગયું। 40 માંથી લેટેસ્ટ ન્યૂઝ મુજબ 20 કોલેજીસ હજી પણ છે કે જે લોકોને નેક્સ્ટ યરની પરમિશન માટેનું કંઈ ને કંઈ ખૂટે છે એવું સાઇટ ઉપર ક્યાંય ડેટા નથી આપતા, ન્યૂઝમાં અલગ અલગ જગ્યાએથી દેખાય છે। એમાંથી ત્યાં સુધી અપડેટ આવ્યા છે કે 9 કોલેજોને સીટ ઘટાડશે એના માટે, કેના ભાગરૂપે કે ભાઈ એને પરફેક્ટ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ફોલો નથી કર્યા, તો એના ભાગરૂપે 2, 5, 10, 20 સીટો એની એક એકેડેમિક યર માટે મે બી ઘટાડવામાં પણ આવે। પણ આ બધાના ઓફિશિયલ ન્યૂઝ ક્યાંય પરફેક્ટ ન્યૂઝ કે ભાઈ અમે તમને શો કરી શકીએ એવું એઝ ઓફ નાવ સુધી અમારી પાસે નથી। રાઈટ, તો એ હું અમે જેમ કહીએ છીએ કે ચાર્વિક એકેડેમી હંમેશા એ જ ન્યૂઝ આપશે કે જે અમે ગવર્નમેન્ટ સાઇટ સુધી કે ગવર્નમેન્ટ ઓથોરિટીના પ્રોપર વેબસાઇટ સુધી વેરીફાઈ કરી શકશું તો જ તમને આપશું। એટલા માટે જ હંમેશા અમે 24-48 કલાક પછી તમને પરફેક્ટ ન્યૂઝ આપીએ છીએ કે જેના લીધે તમારે જે જોઈએ છે એ તમને મળે, બાકી વ્યુઅરશિપ માટે કે ખાલી વિડીયોઝ બનાવી દીધો તમે જોશો એવા ન્યૂઝ અમે ક્યારેય નહીં આપીએ। રાઈટ, તો અત્યારે આપણી પાસે આ સિચ્યુએશન છે, 1,06,333 સીટ, ટોટલ ગવર્નમેન્ટ કોલેજ 695, નવી 50 કોલેજ એડ થવા થઈ જવાની છે એવા કોઈ ડેટામાં તમે રહેતા નહીં। ઓલરેડી 55 કોલેજ 2022-23 ના ડિફરન્સમાં તમે જુઓ તો એડ થઈ ચૂકી છે, 50 નહીં 55, એવું ત્યાં સુધી તમને અપડેટ આપી દઉં કે નવેમ્બર 2022 માં જે મેં છેલ્લે આખી એક્સેલ સીટ અમે જે કરેલી એ આજની તારીખે અમારી આ નવેમ્બર 2022 ની સીટ છે કે જેની અંદર એક્ઝેક્ટ 645 કોલેજીસ હતી, અને અમે સ્ટેટ વાઇઝ બધું જ આનો ડિટેલ સ્ટડી કરી રહ્યા છીએ। આ વર્ષે અમારો પ્લાનિંગ છે કે મેક્સિમમ લોકોને જેટલું થઈ શકે એટલું કાઉન્સેલિંગ હેલ્પ પણ કરીએ, એના માટે અમે આખી એક પેઇડ ચેનલ પણ ચાલુ કરી છે। 645 અહીંયા ફિગર તમને લાઈવ દેખાશે, 645 કોલેજીસ લાસ્ટ યર, આ ફિગરમાં મેં 5 કોલેજ લેસ કર્યા, 645 શું કામ નથી એનો પણ અપડેટ તમને આપી દઉં। આ 645 લિસ્ટમાં હતી ત્યારે ગવર્નમેન્ટની સાઇટ ઉપર જે આપણે લાસ્ટમાં 5 કોલેજ ગુજરાતમાં જે ખુલી એની એન્ટ્રી ડબલ થઈ ગયેલી। યસ, આમાં આ જ એક્સેલ શીટની અંદર બે જગ્યાએ ગુજરાતની જે ગવર્નમેન્ટ મેડિકલો જે ખુલી મોરબી ને બધે એ બે વખત એન્ટ્રી હતી। એટલે આનો તમે ટોટલ જુઓ તો ત્યારે 93,857 સીટ થતી હતી, પણ 500 સીટ ડબલ વખત થઈ ગયેલી એટલે બાદ કરી નાખવી પડે, 93,357 સીટ નવેમ્બર 2022 કાઉન્સેલિંગના ટાઈમે એક્ઝેક્ટ હતી। રાઈટ, એટલે આ પરફેક્ટ
આ ડેટા પણ અમે એટલો જ વ્યવસ્થિત અને ચેક પણ કરીએ છીએ તમને પરફેક્ટ બધો ડેટા આપવા માટે, ઓથેન્ટિકેટ ન્યૂઝ આપવા માટે. આજે છે હવે 695 કોલેજ, 106,333 સીટ, અને આનું 1-to-1 કાઉન્સેલિંગ માટે પણ અમે એક બહુ જ નાનું પેકેજ બનાવેલું છે, એ પણ તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો. અમે એન્ડ સુધી તમારા, કારણ કે રાઉન્ડ 1-2 મોપઅપ રાઉન્ડ અને સ્ટ્રે વેકન્સી રાઉન્ડ, આ 4 રાઉન્ડમાં જે આખી પ્રોસેસ થશે એ જો બહુ પ્રોપર તમે જશો તો તમને ઘણી સારી કોલેજ મળી શકે, રાઈટ? એમાં ક્યાંય પણ ટાઈમલાઈનમાં જો ભૂલ થશે તો ક્લોઝરના રૂલ્સ ના લીધે તમને ઘણો લોસ પણ થઈ શકે. ઇવન તમે ડિઝર્વ કરતા હોય એ જ કોલેજની અંદર તમારાથી નીચેની રેન્કના બાળકને પણ એડમિશન મળી શકે. યસ, અને એમાં એ જે આખી સિસ્ટમ છે એ કોઈની બે બાજુ જેવું છે, સિસ્ટમ પ્રોપર રજ છે. તમે તમારા ડિસિઝનમાં વધારે ફ્લક્ચ્યુએટ થશો, વધારે રિસર્ચ કરી અને જોને તો ના સેશનમાં રહેશો કે આમ થશે તો મને અહીંયા મળી શકે એમ છે, એવી ભૂલો કરવાની નથી. એના ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે. એના ભાગરૂપે જ હું આ બધું વારે વારે રિપીટ કરી રહ્યો છું કે બહુ જ ટાઈમલાઈન સાચવજો. જે 20 કોલેજોમાં સીટ ઘટશે એ પ્રક્રિયા છે, એન્ડ સુધી ચાલશે. અચ્છા, હવે આપણે આવીએ મેઇન ન્યૂઝ ઉપર. હું વિસ કોલેજ શું કામ બોલું છું એ પણ તમને અપડેટ આપું છું. લાસ્ટ ટાઈમ જે BAMSમાં ઇસ્યુ થયેલા એવા ઇસ્યુ ના થાય. હવે આપણે આવીએ ગેજેટ ઉપર. અત્યારે જે ગેજેટ્સ બધે સોશિયલ મીડિયામાં ભરપૂર ફરી રહ્યા છે એમાં આપણે જે 3-4 પોઈન્ટ આપણને મેઇનલી આપણે અત્યારે ખાલી ધ્યાન રાખવાના છે અને અમુક સ્પષ્ટતા આની જેમ જ હું તમને એ પણ અપડેટ આપી દઉં. એ ગેજેટ્સના આપણે જો ન્યૂઝ જોઈએ તો પહેલો વહેલો મેઇન આ 2 જૂને ગવર્મેન્ટે ગેજેટ્સ પબ્લિશ કર્યું છે, પણ સોશિયલ મીડિયા ઉપર કે આપણે કહીએ કે આપણને ગવર્મેન્ટની સાઇટ ઉપર 8 જૂનથી મળ્યું છે. 8 જૂન 2023 આજે છે 12 તારીખ, રાઈટ? સૌથી પહેલો આનો મેઇન પોઈન્ટ શું કહી શકાય, પહેલું વહેલું બહુ ઇમ્પોર્ટન્ટ, આપણે જો 2023ના સ્ટુડન્ટ માટે જોઈએ તો એક ન્યૂઝ અત્યારે એવી રીતે આવી રહ્યા છે કે સિંગલ વિન્ડો એન્ટ્રી સિસ્ટમ થશે. મતલબ ઓલ ઓવર ઇન્ડિયાનું કાઉન્સેલિંગની જે આખી પ્રોસેસ છે એ એક જ જગ્યાએથી, જેમ તમે નીટનું રજીસ્ટ્રેશન કરાવો છો સાઇટ ઉપર neet.ntr.nic.in, આવું કોઈ એક બોડી ઓર્ગેનાઇઝ થશે એવો રૂલ્સ એ લોકોએ લખેલો છે અહીંયા. એ બોડી આખે આખું ઓલ ઓવર ઇન્ડિયાનું બધા સ્ટેટનું કાઉન્સેલિંગ એક સાથે કરશે, જેમ ઓલ ઓવર ઇન્ડિયાનું જે કોટાનું થાય છે એઇમ્સના ને બધા એડમિશન એ રીતે. પરંતુ 2023માં આનો અમલ થવાનો ચાન્સીસ કાઉન્સેલિંગનો એઝ ઓફ નાવ સુધી મને 0 લાગે છે. આ મારો પર્સનલ વ્યૂ છે. એના હું તમને ભાગરૂપે કે શું કામ નથી એ પણ આપી દઉં. તમે લાઈવ સ્ક્રીન ઉપર અમારું ગુજરાત ગવર્નમેન્ટ એકચ્યુઅલી 5 જૂને 5/6/2023 પાછું પોતાનું ગેઝેટ્સ બહાર પાડી દીધું અને એટલું ડિટેલમાં બહાર પાડેલું છે, આપ જોઈ શકો છો. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ મોપઅપ રાઉન્ડ અને સ્ટ્રે વેકન્સી રાઉન્ડની પ્રોસેસ સહિત ગુજરાત ગવર્મેન્ટે 5 જૂને ગેઝેટ બહાર પાડી દીધેલું છે ઓલરેડી. અને ગવર્મેન્ટે આમાં પણ કીધું હતું કે ભાઈ અમે કોશિશ કરીએ છીએ, ક્યાંય એવું મેન્શન જ નથી કે આ જ વર્ષથી ઓલ ઓવર ઇન્ડિયાનું કાઉન્સેલિંગ એક વિન્ડોથી થશે, મતલબ એક સાઇટ ઉપરથી થશે. મે બી આ વખતે આપણે ઓલ ઓવર ઇન્ડિયાનું અલગ અને ગુજરાતનું અલગ એ ચાન્સીસ પૂરેપૂરા છે. થઈ શકે તેમ છે, રૂલ્સ બની ગયો છે, ગેઝેટ બહાર પડી ચૂક્યું છે, પણ ટાઈમલાઈન સાચવવા માટે મે બી ગવર્મેન્ટ આ વખતે એઝ ઇટ ઇઝ પ્રોસેસમાં જશે. અને મેં આના પહેલાના વિડીયોમાં પણ કીધેલું જ છે, જો આ થશે તો એના લીધે ઘણા જ બેનિફિટ્સ, હું બહુ એના ઇન ટુ ધ બ્રેકેટ્સ જ બધું રાખું છું, ઘણા જ બેનિફિટ સ્ટુડન્ટને જ થશે. જે કોઈ ચીટિંગ થાય છે, જે કોઈ આવા તમે ફેક જોતા હો છો કે અમે તમને મેડિકલમાં એડમિશન અપાવી જ દેશું, એ બધું જ રોકી શકાશે આનાથી. ક્લોઝરનો રૂલ્સ પણ આના માટે જ આવેલો છે કે જે સીટો સ્વેપ થાય છે અને પછી યોગ્ય કેન્ડિડેટને સીટ મળતી નથી, રાઈટ? તો એ બધા રૂલ્સ એક જેમ પોઝિટિવ નેગેટિવ બધી જ વસ્તુઓનું હોય,
સાઈડ્સ હોય જ, એવી રીતે આ સિંગલ વિન્ડો સિસ્ટમ આવશે તો ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટોને ફાયદો જ થશે. પણ જે ઇશ્યુઝ ઉભા થાય છે રેન્કના આગળ પાછળ થઈ જવાના, એડમિશન નહીં મળવાના, એ બધા જ પ્રોબ્લેમ્સ આમાં સોલ્વ થતા જશે. કારણ કે આખી સિસ્ટમ એક જ પોઈન્ટ ઉપરથી કામ કરશે, રાઈટ? તો એ આપણે મેઇન ન્યૂઝ લઈ લઈએ. સેકન્ડ ન્યૂઝ આના છે કે આની અંદર સૌથી પહેલા જે મોટો ચેન્જ આવેલો આના પછીનો, બોર્ડની અંદર તમારે જે 50% ફરજિયાત લેવાના હતા પી સી બી, ત્રણે ત્રણના થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંને થઈને ઓપન કેટેગરી વાળા માટે 450 માંથી 225 માર્ક્સ ફરજિયાત હતા. આ 50%, અલગ અલગ કેટેગરીમાં કોઈમાં 40%, આ બધી જે છૂટ હતી એ બધું જ હવે સિંગલ ઓલામાં આવી ગયું. તમે ખાલી 12th પાસ હોવા જોઈએ, રાઈટ? આ છે સેકન્ડ ચેન્જ જે સૌથી વધારે સ્ટુડન્ટને ઇમ્પેક્ટ કરશે. ઇવન 2019 કે 2020 ની અંદર, યસ, મને જ્યાં સુધી ડેટા યાદ છે ત્યાં સુધી જૂનાગઢની અંદર 15-20 બાળકો એવા પણ હતા કે જે નીટમાં સારા સ્કોર, યાદ રાખજો, સારા સ્કોર સાથે પાસ થઈ ગયા હતા, પણ 12th માં આ રૂલ્સના કારણે એ લોકોનું એમબીબીએસનું સપનું એ વર્ષે અધૂરું રહી ગયું. આવું થાય છે, એના પણ રીઝન એ જ છે કે નાની એવી હ્યુમન ભૂલો કરી નાખીએ છીએ કે જે પાછળથી આપણને એ ટાઈમલાઈનના જે આ બધા ઇસ્યુ, આવો બધામાં ઘણા પ્રોબ્લેમ્સ દેખાડે. આપણે એને બહુ એવું સિરિયસલી ના લીધું હોય જે તે સમયે, એટલે જો વારે વારે ટાઈમલાઈન વર્ડ્સ પણ વાપરતો હોઉં છું તો એના લીધે આવા બધા ઇસ્યુ થતા હોય છે, એટલે ગવર્મેન્ટ એનું સીધું કરી નાખ્યું છે. 12th પાસ કે એને ઇક્વિવેલન્ટ જે કંઈ NIOS ને બધા થ્રુ તમે પાસ કરો છો એ પાસ, એટલે તમે નીટ આપી શકશો, રાઈટ? થર્ડ જે વધારાનો ચેન્જ થયો છે કે એજ લિમિટ ગવર્મેન્ટે ડેટ ચેન્જ કરી છે, હવે 31st જાન્યુઆરી, યસ, 31st જાન્યુઆરી એ જે કોઈ યર, અત્યારે 2023નું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થયું છે તો 31st જાન્યુઆરી 2023ના રોજ તમારા 17 યર્સ કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ, એ બધા જ સ્ટુડન્ટ નીટ એક્ઝામ આપી શકે, એમબીબીએસ માં જઈ શકે, રાઈટ? આ એક ચેન્જ છે. એજ આઈ થિંક આ લગભગ 31st ડિસેમ્બર હતું, ગવર્મેન્ટે સ્ટુડન્ટને એક મહિનો એક્સ્ટ્રા આપ્યો, એક્ઝેક્ટ મેં વેરીફાઈ નથી કર્યું, પણ આ એજમાં થોડો ડેટ ચેન્જ થઈ છે, રાઈટ? આનાથી આગળ આપણે જોઈએ તો યસ, સ્ટુડન્ટોને જે બેકએન્ડમાં એક જ સ્કોર ઉપર બધા આવતા હોય તો એના માટેનો પણ એ લોકોએ પરફેક્ટ અહીંયા રૂલ્સ નંબર 10 ની અંદર આ PDF ની અંદર પરફેક્ટ આપી દીધું છે કે એ લોકો કઈ સિક્વન્સને ફોલો કરશે. યસ, એ રૂલ્સ ની અંદર બ્રેક ઓફ ટાઈમ 10 નંબરનો છે, પેજ નંબર 8 ઉપર 10 નંબરનો રૂલ્સ હતો, એની અંદર હવે નીટ યુજી ની અંદર બ્રેક ઓફ ટાઈ ઇન માર્ક્સ ઓફ નીટ યુજી ઇન કેસ ઓફ ટાઈ ઇન માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એપીયરિંગ ફોર નીટ યુજી ધ રિસ્પેક્ટિવ માર્ક્સ ઓબટેન ઇન ફિઝિક્સ ફોલોડ બાય કેમેસ્ટ્રી ફર્ધર ફોલોડ બાય બાયોલોજી નીટ યુજી સેલ બી કન્સિડર્ડ, રાઈટ? ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી PCB, આના પછી પણ જો એ લોકોના સરખા થાય તો કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરવામાં આવશે, એમાં કોઈ નો હ્યુમન ઇન્ટરવેન્શન, મતલબ હ્યુમન નો કોઈ એમાં ફાળો નહીં હોય, એના વગર જ એ લોકો ડ્રો થી તમારી રેન્ક સિસ્ટમ આપશે. આના પહેલા એવા પણ હતા કે ભાઈ તમારા એજ મુજબ એક સરખા માર્ક્સ ઉપર બે કેન્ડિડેટ હોય તો બધું જ વેરીફાઈ કરતા કરતા એજ વિશે પણ આવા હ્યુમર્સ હતા કે ભાઈ એજ પ્રાયોરિટીમાં આપવામાં આવે આવતી હતી. જે કોઈ હશે આપણે એના ડીપમાં કે એમાં નહીં જઈએ. અત્યારે રાઇટઅપમાં આવું આવી ગયું છે, ફર્સ્ટ તમારા ફિઝિક્સના માર્ક્સ જોવાશે, સેકન્ડ કેમેસ્ટ્રીના અને થર્ડ બાયોલોજીના. આ બંનેમાં પણ જો ટાઈ થાય તો પછી ડ્રો સિસ્ટમ કરવામાં આવશે, રાઈટ? એલિજિબિલિટી ક્રાઇટેરિયા 17 વર્ષમાં 31 જાન્યુઆરી એ પણ આપી દીધું. પછી તમને એ પણ આપ્યું કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કે બાયોટેકનોલોજી વિથ ઇંગ્લિશ, આમાં 12th + 2 ઇક્વિવેલન્ટ કોઈ પણ જે પાસ થયા હોય એ નીટ યુજી આપી શકે. હવે આનાથી આગળના એક ન્યૂઝમાં આપણે જઈએ.
ગવર્મેન્ટે જે સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવા માગે છે એના ભાગરૂપે જ અત્યારથી આ જ ગેજેટની અંદર એના રૂલ્સ, મતલબ જે આપણે ફાઇન કહીએ, ફાઇન થશે બહુ જ મોટા. જો તમે આવા કોઈ અલગ અલગ એજન્ટોને જે બધા તમને મેસેજ આવતા હોય છે એમબીબીએસમાં તમને એડમિશન અપાવી દેશું, એવી કોઈ પણ ગેરરીતિ પકડાશે તો ફર્સ્ટ યર જ 1 કરોડ અને હાયર સાઈડ આપ્યું છે. કોલેજ ફી જે બે માંથી હાયર છે ને એ તમને પનિશમેન્ટના ભાગરૂપે તમારે પે કરવાનું આવશે. એમાં પહેલા વર્ષે 1 કરોડ સુધી, બીજા વર્ષે આ ધ્યાનમાં આવશે તો 2 કરોડ સુધીની પેનલ્ટીનું પણ પ્રોવિઝન ગવર્મેન્ટે કર્યું છે. બહુ જ ગવર્મેન્ટ આમાં સ્ટ્રિક્ટ જવા માંગે છે. ધ્યેય એક જ છે ગવર્મેન્ટનો કે મેક્સિમમ ટ્રાન્સપરન્સી ક્લિયરિટીથી એમબીબીએસનું આખું જ માળખું રન થાય, કારણ કે આ સોસાયટીની લાઈફ સાથે, હ્યુમન લાઈફ સાથે સંકળાયેલું છે. એક જ ધ્યેય છે ગવર્મેન્ટનો, ક્યાંય પણ કોઈ એવી કચાશ ના રહી જાય કે જેના લીધે યોગ્ય કેન્ડિડેટને કંઈક ગુમાવવું પડે, રાઈટ? એટલે પ્રોપર એનું પણ ગવર્મેન્ટે મેન્શન કરી દીધું છે, એનો પણ રૂલ્સ તમને અહીંયા દેખાડું. ફાઇનનો રૂલ્સ નંબર છે 16 નંબરની અંદર, 1 કરોડ થી લઈ ફાઇન રૂપીઝ 1 કરોડ ઓર ફી ફોર ધ એન્ટાયર કોર્સ ડ્યુરેશન, બેમાંથી જે હાયર હશે, વિચ એવર ઇઝ હાયર ત્યાં પણ, અને સેકન્ડ ઇયરમાં જો પણ આ પહોંચી ગયું ને પછી જો એ પકડાશે, સેકન્ડ ટાઈમ ઓફ નોન કોમ્પ્લાયન્સ રૂપીઝ 2 કરોડ, ડબલ ધ એમાઉન્ટ ઓફ ફીઝ ફોર ધ એન્ટાયર કોર્સ ડ્યુરેશન. ઇવન ત્યાં સુધી કે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ આમાં પકડાશે એની સીટ પર, નંબર ઓફ સીટ સેલ બી રિડ્યુસ ફોર 1 ઓર મોર યર્સ, 1 કરતા વધારે વર્ષ માટે એ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ ઇન્સ્ટિટ્યૂશનની સીટ પણ એમાં પનિશમેન્ટના ભાગરૂપે કટ કરવામાં આવશે, રાઈટ? આ છે બધા જે મેઇન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ ગેઝેટ્સના છે. બાકીના બધા કોમન છે. એક ટ્રાન્સફર વિશે પણ ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, એના જ રૂલ નંબર 18માં છે કે કોઈ પણ પ્રકારનું માઇગ્રેશન હવે કરવામાં જ નહીં આવે. યસ, હવે માઇગ્રેશન ઉપર પણ ટોટલી ગવર્મેન્ટ બેન્ડ કરે છે. પછી આવી જ નીટની જેમ નેક્સ્ટ એક્ઝામ, એ પણ અત્યારે મેસેજમાં છે જાત બધા ગેઝેટના. નેક્સ્ટ એ કેવી રીતે લેવાશે એ પણ છે બધું, કે તમારું જ્યારે એમબીબીએસના 4.5 વર્ષ પૂરા થશે એ પછી જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ લેવાય છે એ એક્ઝામની સાથે જ એવી જ એક એક્ઝામ આવશે નીટની જેમ નેક્સ્ટ. બધા સ્ટુડન્ટોએ એક્ઝામ આપશે અને એ એક્ઝામથી જ એ લોકોનું આગળ જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ પણ આ રેન્ક ઉપરથી જ થશે. ઇવન તમારું એમબીબીએસનું કમ્પ્લીશન પણ આ જ એક્ઝામ, એવું ગવર્મેન્ટનું લાસ્ટ 4 યરથી પ્લાનિંગ ચાલે છે. ઇમ્પ્લિમેન્ટ થવાની ડેટ અત્યારે એવું લાગે છે કે 2024થી આ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. અત્યારે નીટ યુજી અને નીટ પીજી બંને સેપરેટ લેવાય છે, સેમ સિચ્યુએશન એક જ છે. એનું વધારે સારું સ્વરૂપ આવી રહ્યું છે, એનું વધારે ટ્રાન્સપરન્ટ સ્વરૂપ આવી રહ્યું છે. આઈ થિંક ગવર્મેન્ટ એ પણ પ્લાનિંગમાં છે, મેં જેટલું એનું સ્ટડી કર્યું એ પ્રમાણે, કે તમારું એમબીબીએસનું ફાઇનલ સર્ટિફિકેશન પણ આ નેક્સ્ટના આધારે જ રિલીઝ થશે, રાઈટ? બધું જ એક જ પ્રક્રિયાના ભાગરૂપે થઈ રહ્યું છે. ટ્રાન્સપરન્સી એકદમ ક્રિસ્ટલ ક્લિયર, આખું જ ડિપાર્ટમેન્ટ ચાલે, એટલે હ્યુમન સોસાયટીને મેક્સિમમ આનો પોઝિટિવ બેનિફિટ મળે, રાઈટ? આ હતા બધા જ ન્યૂઝ અત્યાર સુધીના નીટ 2023ના જે ગેટ ઉપર બધા સ્ટુડન્ટ્સ ઊભા છે, પેરેન્ટ્સ ઊભા છે એના માટેના. અમારું આ બધા જ વસ્તુઓ માટેનું પેડ કાઉન્સેલિંગનું પણ આખું અમે એક ડિવિઝન ચાલુ કરેલું છે, કે જેમાં તમને બહુ જ એક નોમિનલ કોસ્ટની અંદર સારામાં સારી આવી ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન અમે તમને પહોંચાડી શકીએ, જે અમારો ધ્યેય છે. 695 કોલેજમાંથી તમે ક્યાંય પણ તમને જવાની ઈચ્છા હોય ને તમારી એલિજિબિલિટી થઈ શકતી હશે, અમે તમને મેક્સિમમ ન્યૂઝ દેવાનો પ્રયત્ન કરશું, રાઈટ? ભણીએ છીએ આવા જ વધારાના ન્યૂઝ સાથે. આમાં થોડી ઇન્ફોર્મેશન ઘણી જાજી હતી. તમે પેશનથી આ બધા ચાર્વિક એકેડેમીના વિડીયો જોઈ રહ્યા છો એ બદલ બધાનું દિલથી થેન્ક યુ. બધાને એપ્રિશિએશન કોલ્સ મેસેજીસ આવી રહ્યા છે.
આવી કઈ પણ ન્યૂઝ હશે એના ઉપર અમે પ્રોપર એનાલિસિસ કરી અને પરફેક્ટ ડેટા તમને પ્રોવાઈડ કરશું. કોઈ ફેક સ્ટોરી નહીં, કોઈ ફેક ન્યૂઝ નહીં. કોઈ દિવસ ખાલી વ્યુઇંગ અવર્સ વધારવા માટે ચાર્મિક એકેડેમીની ટીમ ક્યારેય કામ નહીં કરે. મળીએ છીએ આવા જ નેક્સ્ટ અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.